નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે હું તમને ધોરણ 9માં ચેપ્ટર 8 કે જેનો પાર્ટ 1 રજૂ કરીશ, જે આપણા સ્કૂલની ચેનલમાં મૂકવામાં આવશે, તેને જોઈ તમે લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધોરણ 9માં આપણે ચેપ્ટર 8 એટલે કે આપણા ભારતનું બંધારણ કઈ રીતે બનાવવામાં આવ્યું, બરાબર ને, એની બધી જ માહિતી આપણે ચેપ્ટર 8માંથી આજે ભણવાના છીએ. ચેપ્ટરનું નામ છે ભારતના રાજ્ય બંધારણ નું ઘડતર અને તેના લક્ષણો. એટલે આપણને ખબર પડે કે ચેપ્ટરનું નામ છે ને એમાં જ આપણને ખબર પડી જાય કે ભારત દેશનું એટલે કે આપણા રાજ્ય અથવા તો આપણો દેશ કે એનું જે બંધારણ છે એ કઈ રીતે બનાવવામાં આવ્યું અને તેની મુખ્ય લાક્ષણિકતાઓ એટલે કે તેના લક્ષણો ક્યાં ક્યાં છે કે જેના વિશે આજે આપણે અભ્યાસ કરશું. તો કે સૌ પ્રથમ આપણને એવો પ્રશ્ન થાય કે બંધારણનો અર્થ શું થાય છે, તો કે સંવિધાન. બંધારણને બીજા ક્યાં નામથી, તો કે સંવિધાન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કાયદો બનાવવો, કાયદામાં કઈ રીતે નિયમબદ્ધ કરવા, આ બધી જ માહિતી આપણા બંધારણમાં મૂકવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. અલગ અલગ બંધારણ હોય છે, બધા દેશના બંધારણ અલગ અલગ પ્રકારે જોવા મળે છે, જેમાં આપણા ભારત દેશનું બંધારણ સૌથી મોટું અને લેખિત બંધારણ છે. એટલે કે દુનિયામાં સૌથી મોટું બંધારણ જો કોઈનું હોય ને તો એ આપણા દેશનું છે, અને સૌથી નાનામાં નાનું જો કોઈ પણ બંધારણ હોય તો એ છે અમેરિકા દેશનું. ભારતનું બંધારણ આપણને 22 ભાગમાં વહેંચવામાં આવેલું છે, જ્યારે અમેરિકાનું બંધારણ માત્ર 6 ભાગમાં છે. બંધારણનું મહત્ત્વ શું છે, તો કે બંધારણ એ કોઈ પણ દેશનો મહત્ત્વનો દસ્તાવેજ છે, એમ આપણા ભારત દેશનો પણ એક પ્રકારનો દસ્તાવેજ છે. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે આપણા ઘર કે મકાનના જે દસ્તાવેજ હોય ને, એવી જ રીતે આપણા દેશનો દસ્તાવેજ કયો છે, તો કે આપણા ભારતનું બંધારણ. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. બંધારણના કાયદાઓથી સર્વોપરી છે બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, તેની અપેક્ષાઓ, ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. એટલે જ આપણા ભારત દેશના બંધારણને સૌથી મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, જેનું ખૂબ સારું એવું મહત્ત્વ રહેલું છે. બંધારણ આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, તો કે હવે આપણને એવો પ્રશ્ન થાય કે બંધારણ કઈ રીતે બન્યું હશે, તો કે ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. ઘણીવાર આપણને એમ થાય કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946 રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગે માળખું ઘડવા એક બંધારણની સમિતિની રચના કરવામાં આવી. એટલે કે ઇંગ્લેન્ડથી એક આખું એક કેબિનેટ મિશન ભારતમાં આવે છે કે બંધારણ કઈ રીતે ઘડવું, આખી એ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. બંધારણ સભામાં કુલ તો કે 389 સભ્યો હતા, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ આ બધા જ સભ્યો જોવા મળતા હતા. એમાં મુખ્ય હતા તો કે બંધારણના ઘડવામાં મહત્ત્વનો જો કોઈ વ્યક્તિઓએ ફાળો આપ્યો હોય તો એ છે જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બળદેવસિંહ જેવા અનેક નેતાઓ, ડૉક્ટર આંબેડકર, કે એમ મુનશી એટલે કે કનૈયાલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર જેવા વિશેષજ્ઞો પણ હતા. જ્યારે લેડીઝમાં એક સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યોનો સમાવેશ થતો હતો, કે જેને બંધારણ ઘડવામાં ખૂબ મહત્ત્વની પોતાની ભૂમિકા ભજવી હતી. આ બંધારણ સભામાં એક અધ્યક્ષ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી અને એક ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા બંધારણ સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, જ્યારે ડૉક્ટર B.R. આંબેડકર એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ બંધારણ બનતા આશરે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા, અને એ સમય દરમિયાન કુલ 166 બેઠકોમાં એની કામગીરી પૂર્ણ થઈ હતી.
આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો છે. કારણ કે બંધારણ આપણું જે બન્યું એમ નમ નથી બન્યું, આપણે 110 દેશોમાંથી અલગ અલગ બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેની વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બંધારણમાં સૌ પ્રથમ જ્યારે બનીને તૈયાર થયું ને, તો એ સમયે તેમાં 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા, 8 પરિશિષ્ટો હતા. ત્યારબાદ તેમાં સુધારા વધારા સાથે 395 અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ થયા અને 9 પરિશિષ્ટ થયા. બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું 26 નવેમ્બર 1949 રોજ આપણું બંધારણ બની અને તૈયાર થઈ ગયું અને સર્વાનુમતે પસાર થયું એટલે કે બંધારણ સભાએ તેને સંમતિ આપી દીધી. 26 જાન્યુઆરી 1950 થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું અને ઘોષિત કરવામાં આવ્યું. આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવણી કરીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું હતું. આપણા બંધારણના લોકોના મૂળભૂત હકો, આપણે જે પણ નિયમો ભોગવીએ છીએ તે, આપણા રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને તેના કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્વની બાબતોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આથી જ ભારતનું, મેં તમને પહેલાંય કીધું હતું, ફરી પાછું કહું છું કે દુનિયાનું કે વિશ્વનું સૌથી મોટું બંધારણ અને લેખિત બંધારણ જો કોઈનું હોય ને, તો એ આપણા ભારત દેશનું છે. એટલે જ આપણા બંધારણને વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ કહેવામાં આવે. આ બંધારણમાં સૌથી મહત્વનું જો કોઈનું સ્થાન હોય ને, તો એ છે આમુખ. એટલે કે આમુખને આપણા બંધારણનો આત્મા કહેવામાં આવે છે. આમુખમાં આપણને એવું કીધું છે કે આમુખ બંધારણની પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવે છે. આમુખમાં આપણને એવું કીધું છે એટલે કે આપણું સંવિધાન, બરાબર, આપણે એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે ભારતનું સંવિધાન, તો કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનું તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત કરવાનો, તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારા સંવિધાનમાં 26 નવેમ્બર 1949 એટલે કે માક્ષર સુદ 7 વિક્રમ સંવત 2006 રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અને તેમને પોતાની જાતને સમર્પિત કરીએ છીએ. આ આપણા બંધારણનું સંવિધાન છે. એટલે કે 1976ના 42ના બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા હતા, તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને એ જે 42મો સુધારો હતો એ આપણા બંધારણમાં સૌથી મોટો સુધારો કહેવામાં આવે છે, કે જેને આપણે મિની બંધારણ તરીકે પણ ઓળખીએ છીએ. આમ આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણરાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શો સિદ્ધ કરવા તેવું સ્પષ્ટ કરે છે. આમ આમુખના બંધારણના ઘડવૈયાઓનો માનસ પરિચય થાય છે, કે જેને બંધારણ ઘડવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવેલી હતી. અમુકનું એક મહત્વ પણ રહેલું છે, તો કે એનું મહત્વ આપણા દેશમાં શું રહેલું છે, તો કે અમુકને બંધારણનો આત્મા કહ્યું છે. તે રીતે જ તેનું મહત્વ સવિશેષ છે. એટલે કે કોઈ પણ શરીરમાં આત્મા હોય તો એનો જીવ રહે છે. અહીંયા પણ એવું જ છે કે અમુકને બંધારણનો આત્મા કહ્યું છે અને અમુકને ગુજરાતીમાં આપણે એમને પ્રસ્તાવના પણ કહીએ છીએ.
कोई पण कायदाना घड़तर तथा तेना पूरेपूरी रीते समझवामां के अर्थघटन करवामां मार्गदर्शन मिले छे। कायदाना हेतु तथा तेना आदर्शो, कायदो घड़वा पाछळ संसदनी नीति शुं छे ते जाणवामां आमुख आपणने मददरूप थाय छे। आ प्रकारनी मुश्केलीओना निवारण अर्थे कायदाने घड़वामां आवे छे तेनो निर्देश आपणने आमुखमांथी ज स्पष्ट थाय छे। आ आमुख बंधारणनो अर्क छे, एटले के एनो आत्मा छे। कायदानी कोई पण कलममां विगतोमां कोई अस्पष्टता, एटले के बंधारणमां जेटली पण आपणने कलमो आवेली छे ए कलमोमां के कोई पण प्रश्नमां पण कदाच आपणने कोई प्रश्न ऊभो थाय के एनी अंदर जे जवाब आपेलो छे एमां पण प्रश्न ऊभो थाय तो एनो जवाब आपणने संपूर्ण बंधारणमां आपेलो छे। अमुक कायदानी कलमने समझवामां तेनो अर्थघटन करवामां मददरूप बने छे। आम अमुक बंधारणनी जोगवाईओने समझवामां હોકાયંત્રની ગરજ સારે છે, એટલા માટે કે હોકાયંત્ર વિજ્ઞાનમાં એવું એક મશીન છે બરાબર સાયન્સમાં કે આપણને દિશાઓ દર્શાવવા માટે મદદરૂપ થાય છે। આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચે બંધુત્વની ઉમદા ભાવનાઓનો આદર્શોનો પડઘો આમુખને ઉચ્ચ આદર્શ અને તથા તેનું ધ્યેયનું પીઠબળ પૂરું પાડે છે। આમ આમુખનું મહત્ત્વ આપણા બંધારણમાં ખૂબ રહેલું છે। જો આપણે અમુખને સમજવું હોય તો અમુખમાં રહેલા આધારસ્તંભોને સમજવા ખૂબ મહત્ત્વના છે, કારણ કે આપણા ભારતના બંધારણમાં એના આધારસ્તંભો એ ખૂબ મહત્ત્વ ધરાવે છે। ભારતીય બંધારણમાં અમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુત્વ, ન્યાય સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા ત્રણ આધારસ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું। મુખ્ય ત્રણ આધારસ્તંભો છે કે જે પાછળથી આપણા બંધારણમાં સુધારો કરી અને મૂકવામાં આવેલા છે। એમાં પહેલું છે લોકશાહી। તો કે લોકશાહી એટલે શું? લોકશાહીનો સામાન્ય અર્થ શું થાય છે બરાબર ને? તો કે સામાન્ય બાબતમાં કહીએ ને તો લોકશાહી એટલે કે લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન, એટલે કે લોકશાહી, કે જે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ લિંકને આ એમની નાની એવી વ્યાખ્યા આપેલી છે। ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે। કોઈ પણ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં, પણ અહીં તો સંપૂર્ણ સત્તા કોના હાથમાં છે? તો કે લોકોના જ હાથમાં સોંપી દેવામાં આવી છે। લોકશાહીનો સામાન્ય અર્થ તો કે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ કે જે લોકો અને સત્તામાંથી ઉતરી આવ્યું છે। રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે। એટલે કે આપણે જે દર 5 વર્ષે ચૂંટણી કરીએ છીએ, એટલે કે આપણે જે તે આપણી સરકારને ચૂંટીએ છીએ, લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય છે। એટલે કે આપણા દેશનું બંધારણ બરાબર લોકશાહી સાથે જોડાયેલું છે। ભારતના બંધારણમાં આપણને મુખ્ય એક અધિકાર તો કે આપણને ખબર છે કે દર 18 જે વ્યક્તિની ઉંમર 18 વર્ષની થશે એ વ્યક્તિ ભારતનો પુખ્ત વયનો નાગરિક કહેવામાં આવે છે અને તેને ચૂંટણી એટલે કે મત આપવાનો અધિકાર મળે છે। એટલે આપણને એવું કહેવામાં આવે છે કે ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ, એટલે કે આપણી લોકસભા ને કારોબારી, પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર છે। કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમયમર્યાદા સુધી જ બરાબર ને ચૂંટી કાઢવામાં આવે છે। એટલે કે આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણે ભારતમાં જે તે સરકાર આવે છે એ દર 5 વર્ષ માટે ચૂંટાઈને આવે છે અને પોતે, એટલે કે આપણે જે મેં તમને વ્યાખ્યા કીધી કે લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી, આ રીતે આમુખના મુખ્ય આધારસ્તંભોમાં લોકશાહીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે કે જેથી ભારતનો દરેક નાગરિક તેને સ્વીકારે છે અને 5 વર્ષ સુધી જે તે સરકાર આવી પોતે સત્તા જમાવે છે અને અલગ અલગ કાર્યો અને કામ કરે છે। લોકશાહી સરકાર આપણને અલગ અલગ સ્વતંત્રતાઓ આપે છે બરાબર ને? અને સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનમાં ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરનો ભારતનો કોઈ પણ નાગરિક મત આપી શકે છે, પણ એ વ્યક્તિનો મતદાર યાદીમાં નામ હોવું આવશ્યક છે।
આધાર સ્તંભોમાં એટલે કે આપણને જે અમુકના આધાર સ્તંભો એમાં બીજો આધાર સ્તંભ આપણો છે તો કે સમાજવાદી. તો કે સમાજવાદી એટલે શું? તો કે દેશમાં જ્યારે કોઈ પણ કટોકટીના શાસન દરમિયાન બંધારણમાં જે 42મો સુધારો દ્વારા અમુકમાં સમાજવાદી શબ્દ જ્યારે ઉમેરવામાં આવ્યો હતો ત્યારે બંધારણના ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપન હતો. એટલે એક પ્રકારનું સારું એવું શાસન થાય તેવો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. અમુકમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય, આર્થિક વગેરે રીતે સ્વતંત્રતા આપવામાં આવી છે અને માર્ગદર્શકના સિદ્ધાંતોમાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનો ન્યાયયુક્ત વહેંચણી એટલે કે સરખી રીતે ન્યાય મળી રહે તેની પણ આમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજ્યોને માર્ગદર્શન આપેલ તેવી ભારતીય બંધારણનો એક આપણું જે આમુખ છે કે આપણું જે બંધારણ છે એ આપણા ભારત દેશનો દસ્તાવેજ છે. ત્રીજો આપણો આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. તો કે બિન સાંપ્રદાયિકતા એટલે શું? આપણે ખબર છે ભારત દેશ એ કેવો દેશ છે? તો કે બિન સાંપ્રદાયિકતા કે જેને પણ આપણા 42મા સુધારામાં મૂકવામાં આવ્યું હતું. તો કે ભારત દેશમાં કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ એટલે કે દરેક ધર્મના લોકો અહીંયા વસે છે એટલે કે સર્વ ધર્મ સમદ્રષ્ટિ, બરાબર ને? એ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, દરેક ધર્મના લોકો ભારતમાં રહી શકે છે, પોતપોતાનો ધર્મ અપનાવી શકે છે, બરાબર ને? 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મ નિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે એટલે કે દેશ છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી જ ધર્મની બાબતમાં રાજ્ય કોઈ પણ દખલગીરી કરી શકશે નહીં. રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય, ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાનો સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિક એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવ આ સિદ્ધાંતને વરે ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે જ તેના પ્રચાર પ્રસાર કરવામાં નાગરિકને પૂરેપૂરો એટલે કે રાજ્યનો કોઈ પણ પ્રતિબંધ નથી કે અવરોધ નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે. જોયું ને મિત્રો, મેં અત્યાર સુધી તમને જે રજૂ કર્યું એ આપણા ભારતના બંધારણ કઈ રીતે બંધારણ બનાવવામાં આવ્યું, એના મુખ્ય લક્ષણો એટલે કે આધારસ્તંભો ક્યાં ક્યાં હતા, આપણા ભારત દેશનું આમુખ જે આપણા બંધારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હવે પછી હું પાર્ટ બી જ્યારે રજૂ કરીશ એમાં આપણા બંધારણના મુખ્ય લક્ષણો, આપણું દસ્તાવેજો, આપણા બંધારણનું કદ, બરાબર, એના વિશેની માહિતી આપીશ. તો આપ અમારા આ વિડીયોને જોઈ અમારી સ્કૂલની ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ.